चलो विद्यार्थी मित्रों, अपने हवे प्रत्यंतरनी क्रिया आदिकोष केंद्रीय कोषमां भणी। प्रत्यंतरनी क्रिया थी विद्यार्थी मित्रों आरएनए नुं निर्माण थाय। आरएनए ना त्रण प्रकार छे, एमआरएनए जेने मैसेंजर आरएनए कहीए छे, जे भविष्यनी अंदर एमिनेसिने गोठवा माटे एक संकेत तरीके वर्षे, एटला माटे टेम्पलेट तरीके वर्ते, टेम्पलेट तरीके वर्षे भविष्यमां टीआरएनए ट्रांसफर आरएनए ए विविध एमिनेसिना वहन माटे अने खास भाषांतर तरीके, एटले हुं एक अनुकूलक तरीके वर्षे અને આરઆરએનએ એ રિબોઝોમ નામની અંગિકાના બંધારણમાં અને ઉત્પ્રેરક અણુ તરીકે વર્તે, ઉત્સેચક તરીકે વર્તે, મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમ આરએનએ, આવા ત્રણ પ્રકારના આરએનએ, ત્રણેય પ્રકારના આરએનએ ભેગા મળી અને પ્રત્યાંકર ઉપરથી એમઆરએનએનું નિર્માણ થાય। અને જાણીએ છીએ કે કોઈ જનીન પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થઈ શકે, ક્રિયા શક્ય બને। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા આપણે આ ચેપ્ટરમાં વધુ ભણવાની જ છે। થોડીક વાત મેં તમને પોઈન્ટ મ્યુટેશન પ્રકરણ 5ની અંદર પોઈન્ટ મ્યુટેશન એ વખત થોડીક સમજાવી હતી। ચલો વધારે પછી ટૂંકમાં, જનીન એક પ્રોટીન સંશ્લેષણ માટેનું સંકેતન કરે છે, એટલા માટે જનીન એમઆરએનએ બનાવે છે। એમઆરએનએ સિવાય ટીઆરએનએ, આરઆરએનએ પણ બનાવે જનીન, જુદા જુદા જનીનો બનાવે અને એનો જુદો જુદો રોલ હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આરએનએ વિશે વધારે, આરએનએના પ્રકાર વિશે વધારે નથી જાણતા। પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કરવા માટે પ્રથમ તો આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકરની ક્રિયા કેવી રીતે થાય એ આપણે મહત્વનો મુદ્દો ભણીએ। તો પ્રત્યાંકરની જે ક્રિયા છે એના ત્રણ તબક્કા છે વિદ્યાર્થી, ત્રણ તબક્કા, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ। પ્રારંભ, પ્રલંબન, સમાપ્તિ આ ત્રણેય તબક્કાની અંદર એક ખાસ પ્રોટીન ભાગ ભજવે, ખાસ ઉત્સેચક ભાગ ભજવે છે, જેનો નામ છે આરએનએ પોલિમરેઝ। એમાં જે ભાગ ભજવનારો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ છે, પણ પ્રારંભ તબક્કાની અંદર આરએનએ પોલિમરેઝ ઉપરાંત સિગ્મા કારક પણ ભાગ ભજવે છે। પ્રલંબન તબક્કાની અંદર માત્ર આરએનએ પોલિમરેઝ, અને સમાપ્તિ તબક્કામાં આરએનએ પોલિમરેઝ પ્લસ રોગકારક પણ ભાગ ભજવે છે। તો પ્રારંભ તબક્કામાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક અને સિગ્માકારક, પ્રલંબન તબક્કાની અંદર આપણે જાણીએ છીએ કે આરએનએ પોલિમરેઝ ઓનલી, અને સમાપ્તિમાં બંને ઘટકો રોગકારક અને આરએનએ પોલિમરેઝ। વિદ્યાર્થી મિત્રો, બધાને ખબર છે કે ભાઈ પ્રારંભ ક્રિયા કરાવી ત્યારે આરએનએ પોલિમરેઝ, આપણે વિચારીએ વિદ્યાર્થી મિત્રો આ આરએનએ પોલિમરેઝ છે, અને એની સાથે આ જોડાયેલો માની લો કે સિગ્મા કારક છે। હવે આવો ઘટક ક્યાં જોડાશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં જોડાશે, અહીં જોડાશે, એટલે કે આ જે ઘટક અહીં જોડાય એટલે પ્રમોટર જ્યાં સ્થાન હોય ત્યાં જોડાય, ટર્મિનેટર સ્થાને જોડાય। હવે ના લીધા પોલિમરેઝ અને સિગ્મા કારકથી શું થશે? તો ડીએનએની બે શૃંખલા અલગ પડે, શૃંખલા અલગ પડે, અને આરએનએ નિર્માણ પ્રારંભ થાય। જો આવું બે ઘટના, બે શૃંખલાઓ અલગ પડે અને આરએનએ નિર્માણ પ્રારંભ થાય,
કરવાઈ જે આરએનએ બનાવી રહ્યા છે એ મેસેન્જર આરએનએ બનવાની તો હવે વિચારો કે જ્યાં જોડાશે ત્યાં બે ઘટકો અલગ પડવાની ક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે આ રીતે મેં પોલી ન્યુક્લિયોટાઇડ ની સંકલાઈ બતાવી દીધી જુદી ચલો આ બીજી બતાવી દીધી વિદ્યાર્થી મિત્રો અલગ પડેલી આપણે આની ઉપર આ ક્રમ છે ચલો આ 5 ડે શેડો છે વિદ્યાર્થી મિત્રો 5 ડે શેડો સોરી આ 5 ડે શેડો છે અહીં 3 ડે શેડો અહીં 3 ડે શેડો 5 ડે તો હવે અહીં જ્યારે આ ઘટકો જોડાયા ત્યારે બે શૃંખલાઓ અલગ પડી એમઆરએનએ નિર્માણની ક્રિયા પ્રારંભ થઈ અને હવે ત્યાં જે નિર્માણ થઈ રહ્યો છે તે 5 થી 3 તરફથી થશે આ ટેમ્પલેટ ઉપરથી થશે વિદ્યાર્થી મિત્રો કારણ કે પ્રમોટર આ રહી સાંકેતિક શૃંખલા તરીકે વર્ષે અત્યારે આ સાંકેતિક શૃંખલા તરીકે આ રહી તે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્ષે હવે નવું આરએનએ નું નિર્માણ હવે અહીંથી વિદ્યાર્થી મિત્રો 5 ડેશ થી 3 ડેશ તરફ થવા માંડ્યું એટલે નવું આરએનએ બનવા માંડ્યું ચલો પૂરક ન્યુક્લિયોટાઇડ ગોઠવાતા જાય અને આ રીતે પ્રક્રિયા પ્રારંભ થઈ તો પ્રમોટર સ્થાને પહેલા કોણ જોડાયું હતું તો આરએનએ પોલિમરેઝ અને સિગ્મા કારક એટલે બે શૃંખલાઓ અલગ પડી અને આરએનએ નિર્માણ એમઆરએનએ નિર્માણ પ્રારંભ થયો હવે ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે તો એ ઘટનાને મારે પ્રલંબન કહેવાય હવે પ્રલંબન સમયે આ સિગ્મા કારક વિદ્યાર્થી મિત્રો કોઈ જરૂર નથી એટલે અલગ પડી જાય અને ફક્ત આ જોડાયેલો તો હવે વિદ્યાર્થી મિત્રો જો આ ક્રિયાને આપણે અહીં લાવી દો એટલે કે ક્રિયા બનવાની ક્રિયા આગળ વધી ત્યારે શું થશે કે આ રીતે જે બનતો આગળ વધી રહ્યો છે એનો આ છેડો 5 ડે છેડો વિદ્યાર્થી મિત્રો મુક્ત થયો અને અત્યારે એ બનવાની પ્રક્રિયા ચાલુ છે તો એ ઉત્સેચક પણ ભાગ ભજવી રહ્યો છે ચલો એ કયો ઉત્સેચક થયો હવે આ ફક્ત ઉત્સેચક આરએનએ પોલિમરેઝ આજે મેં છેડાવાળો ભાગ બતાવ્યો ભાગ બતાવ્યો તમને ત્યાં શું બની રહ્યો છે તો એમઆરએનએ તો વિદ્યાર્થી મિત્રો આ બે શૃંખલાઓ હતી એ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લેશે અને અમળાઈ જશે ચલો એ જ રીતે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આ બે શૃંખલાઓને અલગ પણ પાડતો જાય આરએનએ ને પ્રારંભ પણ કરતો જાય વિદ્યાર્થી મિત્રો તો ચલો વિચારો તમે આ ઘટના આગળ વધીને ક્યાં આવશે તો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ ને તે રિમૂવ કરો ચલો બનેલો આ બનવાની ક્રિયા કોણ બની રહ્યો છે એમઆરએનએ બે શૃંખલાઓ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે અમળાઈને એટલે જો ધીમે ધીમે બે શૃંખલાઓ ખુલતી જાય હમણાં હવે વિદ્યાર્થી મિત્રો એટલા માટે બોલ્યા પ્રલંબન તબક્કાની અંદર ફક્ત આરએનએ પોલિમરેઝ ઉત્સે છે શરૂઆતમાં સિગ્મા કારક પછી સિગ્મા કારક અલગ હવે વિદ્યાર્થી મિત્રો આ ક્રિયા છે ટર્મિનેટર સમાપક છેડા સુધી માની લો કે આવી ગયા તો વિદ્યાર્થી મિત્રો આ ઉત્સેચક ને વગેરે ચલો અહીં આવી ગયો ઉત્સેચક હવે અને આ રહે ભાગને હવે સાથે સાથે બનેલો આ એમઆરએનએ બનતો એટલે સુધી આવી ગયો હવેની સ્થિતિ એ થશે કે આરએનએ પોલિમરેઝ સાથે છેલ્લે રો કારક આની સાથે જોડાઈ ગયો ચલો આ રહે રો કારક જોડે હવે રો કારક જોડાશે વિદ્યાર્થી મિત્રો એટલે આગળ બનવાની ક્રિયા અટકી જશે તો સમાપ્તિ રો કારક થી શું થશે કે ભાઈ બે શૃંખલાઓ પણ અલગ નહીં પડે રો કારક જોડાયા પછી એમઆરએનએ ટેમ્પલેટ શૃંખલા
अलग पड़े। जो अत्यार सुधी टेम्पलेट श्रृंखला साथ एमआरएनए जोड़ाई बनी रहो तो हम बने अलग पड़े, तो चलो बने अलग पड़वा क्रिया। तो सेवट जता शू थी गये कह विद्यार्थी मित्रों मारे कि आ रीते जे मैं बताव्यु ए आरएनए बनी गयु एनो आ 5' छेड़ो आ बाजू छेड़ो 3' अहीं थी हवे सेवटे उसेचक पण छूटो पड़ी जाए बराबर एटले आरएनए पॉलीमरेज उसेचक पण अलग पड़े अलग पड़ी जाए। અને આપો તૈયાર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એમઆરએનએ આ રહે ભાગ હતો એ પાછો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અમારી જઈ અને ડીએનએ ની શૃંખલા જે હતી એ સ્થિતિ તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો ડીએનએ ની શૃંખલા ધીમે ધીમે ખુલતી જાય પાછી જે ભાગમાં કાર્ય પતી જાય અમણાઈ જાય નવી ભાગ ખુલતી જાય શરૂઆત જે પ્રમોટર છે આરએનએ પોલિમરે જોડાવાથી એ ક્રિયાનો પ્રારંભ થાય પણ આરએનએ પોલિમરેઝ સાથે સિગ્મા કારક જોડાય તો જ પ્રારંભ થાય એ બે શૃંખલાઓને અલગ પણ પાડે અને એમઆરએનએ નિર્માણની ઘટનાની શરૂઆત હવે જ્યારે શરૂઆત થયા પછી એમાં જે સિગ્મા કારક છે એ સિગ્મા કારક અલગ પડી જાય એટલે આ આગળની ક્રિયા સતત એમઆરએનએ બનવાની ક્રિયા વચ્ચેની તબક્કો જે પ્રારંભ અને ચાલુ રહે અને જ્યારે આરએનએ પોલિમરે સાથે સિવટે રો કારક જોડાય એટલે નિર્માણની ક્રિયા અટકી જાય એને કે એમઆરએનએ જે બની રહ્યો છે એ અલગ પડી જાય ટેમ્પલેટ શૃંખલા પણ અલગ પડી જાય અને આરએનએ પોલિમરે વિસર્જન પણ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આદિ કોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંતરની ક્રિયા થતી હોય છે હવે આની સાથે આપણે બીજી બે બાબતો વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયલ કોષ કે વગેરે ચલો આને આપણે કોષ રસપટલ પ્લાઝ્મા મેમ્બ્રેન એની આઉટસાઇડે વિદ્યાર્થી મિત્રો આદિ કોષ કેન્દ્રીય કોષમાં સેલ વોલ કોષ દિવાલ હવે આની અંદર આવી ગયેલું આવું કુંતલાકાર ન્યુક્લિયોઇડ સ્વરૂપનો એનો આ ડીએનએ ન્યુક્લિયોઇડ સ્વરૂપે કહેતા હતા તે ન્યુક્લિયોઇડ અને એમાં થોડા થોડા પ્રોટીન ઘટક વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી જો સુકોષ કેન્દ્રીય કોષમાં હોય આદિ કોષ કેન્દ્રીયમાં ન હોય એટલે આપણે આની અંદર બે ખંડ એક કોષ રસ પ્રદેશ અને બીજાને કહીએ કોષ કેન્દ્ર રસ પ્રદેશ આવા બે ખંડ અલગ ન પડે તો વિદ્યાર્થી મિત્રો આ જે ઘટના આપણે ભણ્યા એ રીતે આની અંદરથી આવો આરએનએ બનતો જાય એક જ ખંડ છે બનતો જાય અને આ જ બનવાની ક્રિયા એને કે અહીં પ્રત્યાંકન થાય પ્રત્યાંકનની સાથે જ વિદ્યાર્થી મિત્રો ભાષાંતર થાય સાથે જ એટલે ઘણી વખત એવું બને કે ભાઈ પ્રત્યાંકન પૂર્ણ થાય અને ભાષાંતર પ્રત્યાંકને પૂર્ણ થાય અને ભાષાંતર કેમ કારણ કે બે ખંડ અલગ નથી જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરશું આપણે સુકોષ કેન્દ્રીય કોષ તો સુકોષ કેન્દ્રીય કોષમાં આવા બે ખંડ અલગ છે અલગ પડે છે તો બે ખંડ અલગ પડે તો વિદ્યાર્થી મિત્રો એ કોષ કેન્દ્ર પટલ આવી જાય અને આ કોષ કેન્દ્ર પટલમાંથી બનેલું જે એમઆરએનએ એ એમઆરએનએ બહાર આવે આવા રિબોસોમ નામની અંગિકા ઉપર ગોઠવાય આવું એમઆરએનએ બહાર આવે રિબોસોમ નામની અંગિકા ઉપર ગોઠવાય અને ત્યાં
भाषांतर की क्रिया शुरू थाय तो याद रखो भाषांतर की क्रिया कोसरस प्रदेश में अने प्रत्यांक की क्रिया ही भाषांतर की क्रिया कोसरस प्रदेश में कोनी अंदर सुकोष केंद्रीय कोष में कोसरस प्रदेश अने कोष केंद्र प्रदेश में अलग कोष केंद्र रस प्रदेश ने अलग पड़ा अलग पड़वाने लीधे बे तबक्काओ अलग अलग एटले प्रत्यांकन पूर्ण थाय पछी अहीं अमारे ने आवशे विद्यार्थी मित्रो कोषरस में रिबोजो पछी भाषांतर थशे ज्यारे आदि कोष केंद्रीय कोष में आवो पटल नथी बे खंड अलग नथी एटले प्रत्यांकन नी साथे ज भाषांतर नी क्रिया शुरू थाय ने साथे पूरी थाय अहीं वन बाय वन थशे कोनी अंदर सुकोष केंद्रीय कोष में वन बाय वन आ क्रिया थशे अने आनी अंदर विद्यार्थी मित्रों एक ज आरएनए पॉलीमरेज उत्सेचक भाग भजवे छे एक ज आरएनए पॉलीमरेज उत्सेचक आरएनए पॉलीमरेज उत्सेचक ने બીજા શબ્દમાં આપણે ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક તરીકે બોલીશું પણ એટલું યાદ રાખજો પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શનની ક્રિયામાં માત્ર ઉત્સેચક નહીં પ્રારંભમાં સિગ્માકારક સમાપ્તિમાં રોકારક પ્રલંબનમાં એકલો ઉત્સેચક ભાગ છે કેમ આવા બે તબક્કાની વાત કરી એ તમારા મગજમાં હવે ક્લિયર થવું જરૂરી છે ચાલો ક્લિયર તો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે આદિ કોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંતરની ક્રિયા આપણે સમજ્યા થોડેક આરએનએના પ્રકારની વાત આવી વિદ્યાર્થી મિત્રો અને બાકીના આરએનએ પ્રત્યાંતરની ક્રિયાના તબક્કા તો ત્રણ તબક્કા છે